જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. મિત્રો, મનસુખ રાઠોડે જે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં મારા નામની અરજી કરી છે, તો મનસુખભાઈને હું જાણ કરું કે મનસુખભાઈ કાયદો થોડો ઘણો અમને પણ ખબર પડે છે, કારણ કે તમારી જેવા આ દુનિયામાં હોય એટલે અમારે કાયદાની અમને ખબર જ હોય. અમે બધું તમે ઢોંગ ને ધતિંગ મૂકી દો, ખોટી અરજીઓ કરવાનું મૂકી દો. ભાઈના જે બધા કઈ માણસો છે જે અમોને ફોન કરે છે અને ઘણા બધા શબ્દો ઘણા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, દેવી પૂજક સંબંધના આગેવાન એવા કરણભાઈ સાથળિયા, મિત્રો કરણભાઈ સાથળિયા જે છે એક વિડીયોના માધ્યમથી મનસુખ રાઠોડ વિશે એક મેસેજ વાયરલ કરે, તેની અંદર એમનું કહેવું છે કે મનસુખ રાઠોડે એમની ઉપર એક જગ્યાએ પોલીસમાં કમ્પ્લેન નોંધાવી છે, જેને લઈને મિત્રો કરણ સાથળિયા લાઈવ આવ્યા હતા અને તેમને એક મેસેજ આપ્યો છે, તેમજ મનસુખ રાઠોડને ચેતવણી પણ આપી છે. તો મિત્રો, આવો સાંભળી કે કરણ સાથળિયાએ મનસુખ રાઠોડ વિશે શું જણાવ્યું. જો પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પર. મિત્રો, મનસુખ રાઠોડે જે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં મારા નામની અરજી કરી છે, તો મનસુખભાઈને હું જાણ કરું કે મનસુખભાઈ કાયદો થોડો ઘણો અમને પણ ખબર પડે છે, કારણ કે તમારી જેવા આ દુનિયામાં હોય એટલે અમારે કાયદાની અમને ખબર જ હોય. અમે લીગલ જ કામ કરીએ છીએ, કોઈ અલીગલ કામ કરતા નથી. અને જે તમે અમારા ઉપર ખોટી ખોટી અરજીઓ કરી અને જે અમને બદનામ કરવાનું તમે જે ષડયંત્ર રચો છો મોટાભાઈ, તો બહુ બધું તમે ઢોંગ ને ધતિંગ મૂકી દો, ખોટી અરજીઓ કરવાનું મૂકી દો. તમે ઓનલાઈન તમે જોઈ શકો છો, મારું નામ લખી શકો છો, કરણ સાથળિયા બરાબર. અમે કોઈ પણ એવા કોઈ ગુના જ નથી કરતા અને બધા કામ અમે લીગલ કરીએ છીએ. અને આજની તારીખમાં એક પણ કેસ અમારા ઉપર થયો નથી અને તમારી ઉપર અસંખ્ય કેસ થયા છે એ તમને ખબર છે મોટાભાઈ. એટલે અમે કાયદાની ખબર અમને પણ પડે છે, એટલે એટલું ધ્યાન રાખજો. અને ખાસ કરીને જે મનસુખભાઈના જે બધા કઈ માણસો છે જે અમોને ફોન કરે છે અને ઘણા બધા શબ્દો ઘણા બધા સવાલો આવા બધા શબ્દો પકડે છે, કહે છે તમે ને તમે તમારા ઓડિયોમાં બોલો છો અને તમે ને તમે આવી જશો જેવી રીતે જે આવતા હોય એવી રીતે, તો બહુ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અમને તો અમારી વસ્તુની ખબર હોય છે કે અમારે શું બોલવું અને શું ન બોલવું, એ અમને અનુભવ જ હોય છે. અને અમે જે કંઈ કરીએ છીએ એ લીગલ કરીએ છીએ, ક્યારે કોઈને નુકસાન થાય કોઈનું દિલ દુભાય આવા શબ્દો અમે ક્યારેય બોલતા જ નથી અને બોલવાનાય નથી. પણ મનસુખભાઈ, તમે જે અમારી ઉપર જે ખોટી અરજીઓ કરો છો, તો હજુ એક બે કરો એટલે પછી તમે જોવો કે કાયદો કાયદાનું કામ કરે છે બરાબર. હું તમારા જેવો તો નથી કે પોલીસ સ્ટેશનનો જે સાહેબ હોય એનું પણ રેકોર્ડિંગ હું મૂકું. હું ગુજરાતની પોલીસની કદર કરું છું, ઇજ્જત કરું છું, એટલે એ લોકોના કોઈ ઓડિયો હું રજૂ કરવા નથી માંગતો. પણ આ વાત તમારા સુધી પહોંચે એટલા માટે ખાસ છે કે આઈપીસી 182 અને આઈપીસી 211 એ ખોટી અરજી કરવાનો તમારા ઉપર જે ગુનો થાય એ તમને હજુ ખબર નથી, એટલું યાદ રાખજો બરાબર. એટલે મનસુખભાઈ આવી રીતે ખોટી અરજી કરી અને સારા એવા લોકોને તમે જે બદનામ કરો છો, આવું ષડયંત્ર રચો છો તમે, આવું બધું તમારા ધંધા બંધ કરી દો. અને તમે કેટલા દૂધના ધોયેલા છો એ તમને ખુદને ખબર જ છે, તમારા ઉપર કેટલા કેસો છે એ તમને અનુભવ છે. એટલે તમે તમારું જે કાર્ય કરતા હોય એ કાર્ય કરો અને અમને આવી ખોટી અરજી કરી અને બદનામ કરવાનું જે તમે સાજિશ ને જે કાવતરા કરો છો ને આવું બધું છોડી દો. આવી રીતે અમે લીગલ કામ કરવાના છીએ અને બોલવામાં બી અમે બહુ સભ્યતા રાખવાના છીએ અને રાખશું, કારણ કે અમે કોઈ દી કોઈનું દિલ દુભાય અને કોઈને ખોટું લાગે એવા શબ્દો અમે યુઝ કરતા જ નથી. એટલે તમે બહુ ટ્રાય કરો છો બરાબર, તો આ બધું ટ્રાય કરવાનું છોડી દો અને કોઈ કામ એવા કરો કે જે તમારા સમાજને ફાયદો થાય. આવી રીતે તમે ખોટા ખોટા કોકની માટે અરજીઓ કરો છો
અને આવા બધા તમે જે ધતિંગ કરો છો આવું બધું છોડી દો. અરે મોટા ભાઈ, આ યુટ્યુબ તમે ચલાવો છો તો અમે પણ યુટ્યુબ ચલાવીએ છીએ, બરાબર. અમને ખબર પડે છે કઈ રીતે હાલવું છે, કઈ રીતે ચાલવું છે, કઈ રીતે કરવું છે, એ બધું ખબર અમને છે. અમને બધી કાયદાની ખબર છે. તમે થોડોક વિચાર કરો કે આવી રીતે તમે જ્યાં અરજી કરી તમને એમ કેમ ડરી જશો એમ. એટલે અમે ડરવાના નથી, સમજો. અમે ક્યારેય નથી ડરવાના, કારણ કે અમે એવું કામ કરવાના જ નથી જ્યાં કોઈની લાગણી દુભાય, કોઈનું દિલ દુભાય. અને લીગલ કામ કરવાના છીએ. એટલે મનસુખભાઈ, સારું કહેવાય કે હવે તમે આ વસ્તુ કરવા માંડ્યા છો. તમે ત્યારે ક્યાં ગયા હતા કે તમે કોઈ દેવી શક્તિ વિરુદ્ધ અશબ્દો બોલતા હતા, ખુદ બોલતા હતા, ત્યારે તમને ખબર ના પડી. અને બારોટ સાહેબે જે તમે દેવી શક્તિને બોલ્યા છો અને એને તમને જવાબ આપ્યો છે, બરાબર, જવાબ આપ્યો છે તમને. અને બધા જ દલિત સમાજ એ માત્ર ને માત્ર તમારે જેવા ન હોય, બરાબર. દેવી શક્તિને માનવા વાળા હોય તો એ વિડીયો એટલા માટે જ રાખ્યો છે કે ઘણા બધા છે દેવી શક્તિને માને છે. તમે એક ના માનતા હોય તો, એટલે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય દેવી.